नमस्कार विद्यार्थी मित्रों, भौतिक विज्ञानना लेक्चर में आपको स्वागत है। अपने लास्ट लेक्चर में क्षेत्रनी पूर्णावर्ती पेढ़ी એટલે કે પ્રિઝમનો પ્રિઝમ સમીકરણ લીધું તો આઈ પ્લસ ઈ બરાબર ડેલ્ટા પ્લસ એ, એટલે કે આઈ આપાત કોણ હતો, ઈ નિર્ગમન કોણ હતો, ડેલ્ટા વિચલન કોણ હતો, એ શું હતો? પ્રિઝમ હતો। હવે આપણે આ ચેપ્ટરના દાખલાઓ ભણવાના છે, તો સ્વાધ્યાયના દાખલાઓ આપણે 9.5 સુધી ગણ્યા હતા। આ 9.6 અત્યારે મારી પાસે એક રોક ટેબલ છે, એટલા માટે 9.7 થી શરૂઆત કરી। तो स्वाधीन दाखलो 9.7 એમાં કીધું છે કે 1.55 વક્રી બહુગુણાંક ધરાવતા કાચમાંથી બંને સપાટીઓની વક્રતા ત્રિજ્યા સમાન હોય તેવા દ્વિબહિર્ગોળ લેન્સ બનાવવો છે। તો 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ મેળવવા માટે જરૂરી વક્રતા ત્રિજ્યા કેટલી હશે? કેટલા વક્રી બહુગુણાંક ધરાવતો जरूरी तो આપણે લેન્સ મીટરના સમીકરણનો ઉપયોગ કરીએ તો લેન્સ મીટર 1/n = n - 1 1/r1 - 1/2 આ કિંમતો મૂક્યા એ 1/20 1.55 માઈનસ 1 1/r1 એટલે 1/2 આ માઈનસ 1 એટલે આ માઈનસ માઈનસ પ્લસ 1.55 જો વક્રી ગુણાંક 1.55 હોય, કેન્દ્ર લંબાઈ 20 મેળવવી હોય તો વક્રતા ત્રિજ્યાનું મૂલ્ય કેટલું હોવું જોઈએ? 22, અને બે બાજુની વક્રતા ત્રિજ્યા કેવી હોવી જોઈએ? સમાન। ત્યાં સ્વાધ્યાયનો 9.8 દાખલો એમાં કીધું છે કે પ્રકાશની કિરણાવલી કોઈ એક બિંદુ P પાસે કેન્દ્રિત થાય છે। જો માર્ગમાં પી બિંદુથી 12 સેન્ટીમીટરના અંતર 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ વાળો બહિર્ગોળ લે અને 16 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ વાળો અંતર્ગોળ લે મૂકવામાં આવે તો આ કિરણાવલી ક્યાં બિંદુએ કેન્દ્રિત થતી હશે? જો તમને આવું કીધું કે આ પી બિંદુ આવડે કિરણાવલી સૌ પ્રથમ કેન્દ્રિત થાય છે, હવે આ બિંદુથી કેટલા અંતરે? તો કે 12 સેન્ટીમીટર અંતરે, એટલે કે આને એક બહિર્ગોળ લેન્સ મૂકવામાં આ અંતર કેટલું આવ્યું છે? 12 સેન્ટીમીટર, બરાબર। તો 20 સેન્ટીમીટર ના કેન્દ્ર લંબાઈ વાળા બહિર્ગોળ લેન્સ અને 16 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ વાળા અંતર્ગોળ લેન્સ મૂકવામાં આવે તો આ કિરણાવલી ક્યાં બિંદુએ विरुद्ध तो
वन अपॉन एम बराबर माइनस वन अपॉन टू लेस वन वन अपॉन बी અને આ બાજુ તો 1 upon b બરાબર 1 upon f plus 1 upon u 1 upon b આ થશે f અહીં થશે u plus f આથી b બરાબર f u ના છેદમાં u plus f કિંમત મૂકી b બરાબર f છે કેટલો તો કે 20 ગુણ્યા 12 છેદમાં 12 वत्ता 20 बार गुने जो 240 घंटा क्या था 32 8 4 32 અને 6 4 24 3 गुने 6 4 गुने 8 हम b बराबर 3 by 4 सेंटीमीटर बराबर भागाकार करीने तुम्हें मेलवी लेजो u बराबर कितने से 12 सेंटीमीटर केंद्र लंबाई कितनी है माइनस 16 सेंटीमीटर कितनी आपके लिए है माइनस 16 सेंटीमीटर आना माने आपने प्रतिनिधि अंतर शोधवानो छे b મેળવવાનો છે તો આને આ ગાઉસનું સમીકરણ ફરીથી ઉપયોગ કરી તો ગાઉસનું સમીકરણ પરથી b बराबर होता है n u upon u plus f v आणि केंद्र लंबाई माइनस 16 गुणिया 12 छेद में माइनस 16 वत्ता 12 आ गुणाकार करे અને મેળવી લે મારી પાસે જે છે તે લે એટલે મને તો ગણતરી કરતો નથી એટલે પછી તમારી બુક માં જવાબ જોઈ લો બરાબર તો તમને એવું કીધું તો કે p આગળ મેરા કેન્દ્રિત તરીકે પછી રસ્તામાં લેન્સો મૂકવાના કીધા હતા એટલા માટે જવાબો આપણને આવા મળશે 11 બાદ સ્વાધ્યાયનો 9.9 માં દાખલો કે 21 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈ વાળા અંતરકોણ લેસ ની સામે 14 સેન્ટીમીટર ના અંતર 3 સેન્ટીમીટર ઊંચાઈની એક વસ્તુ મૂકેલી છે अब केवो लेंस कियो ने अपन ने अंतर को ले था कि ये केंद्र लंबाई के लिए वो ऋण f बराबर माइनस h से यानी हां એટલે કે આ અંતર કોણ લે છે એની સામે આયા આ 3 સેન્ટીમીટર ઊંચાઈ કેટલા અંતરે 14 સેન્ટીમીટર અંતરે વસ્તુ મૂકેલી છે એટલે u i p કે થાય છે કે કેવું હશે ઋણ તો u બરાબર માઇનસ 14 સેન્ટીમીટર એટલે કેટલું છે 3 સેન્ટીમીટર કારણ કે મુખ્ય અક્ષ ઉપર તરફનું છે લેન્સ પર બનતા પ્રતિબિંબનું વર્ણન કરો જો વસ્તુને લેન્સથી વધુ દૂર લઈ જવામાં આવે તો શું થશે તો વર્ણન કરવાનું કે તો આપણે પ્રતિબિંબ અંતર મેળવવું જોઈએ મોટોની મેળવવી જોઈએ અને પ્રતિબિંબની ઊંચાઈ મેળવવી જોઈએ એનો ભાગાકાર કરીને b મેળવી લેજો b મળી ગયો
ત્યારબાદ લેન્સ માટે મોટોની સમીકરણ છે f બરાબર v / u આમાં માઈનસ ન આવે તો કેવું આવશે પ્લસ m બરાબર v / u v જે મળે એ m ઉપર u મળી એ m ઉપર આમાં મોટોની જો v એ કેટલા છે કે ઋણ મળશે ને u ઋણ છે તો મોટોની તમને જે મળે એ મળશે ધન બરાબર અને મહત્વની વસ્તુ આના પરથી તમે ઊંચાઈ મેળવજો m બરાબર h / h તો h / બરાબર m / h પ્રતિબિંબ અંતર વસ્તુ અંતર કરતા મોટું હશે કે નાનું બરાબર જે હોય નાનું હશે મોટું હશે ને એટલા માટે ગુણોત્તર હશે એક કરતા નાનો હશે h / h છે e આના કરતા નાનું હશે મેં તમને કીધું હતું કે અંતર્ગોળ લેન્સ નું ટેબલ છે બહિર્ગોળ અરીસાનું ટેબલ છે અને બહિર્ગોળ અરીસાના ટેબલમાં મેં તમને લખાયું કે પ્રતિબિંબ કેવું તો કે આભાસી ચતુ અને વસ્તુ કરતા નથી તો પ્રતિબિંબનો પ્રકાર અમારે છે આવો આભાસી ચતુ અને વસ્તુ કરતા ના આભાસી ચતુ અને વસ્તુ કરતા કેવો છે ના કારણ કે જો v મેળવશો v પરથી મોટો ની પડશે તો એક કરતા નાનો મળશે પ્લસ મળશે જો મોટો ની ધન હોય તો પ્રતિબિંબ કેવો હોય આભાસી અને જો આભાસી હોય તો પ્રતિબિંબ કેવો હશે ચતુ બરાબર અને બીજી વસ્તુ કે પ્રતિબિંબ ક્યાં મળશે તો કે આપણે લખ્યું હતું p અને f ની વચ્ચે p અને f ની વચ્ચે મળે વસ્તુ અંતર મોટું હોવાને કારણે અથવા તો ઊંચાઈ મોટી હોવાને કારણે વસ્તુ કરતા કેવું મળશે નાનું હવે તમને એવું કીધું છે કે વસ્તુને અંતર્ગોળ અરીસાની નજીક એવું કીધું હે સોરી દૂર વસ્તુને લેન્સથી વધુ દૂર લઈ જવામાં તો શું થાય તો કે લેન્સથી ગમે કે આનંદ અંતરે લઈ જાવ તો છેલ્લે પ્રતિબિંબ તો મુખ્ય કેન્દ્ર એક પર મળે ઈથી આગળ તો કોઈ ક્યારે મળશે નહીં ફરીથી કહી દઉં કે જો વસ્તુને અનંત અંતરે લઈ જાવ તો છેલ્લે પ્રતિબિંબ લેન્સની પાછળના ભાગમાં આમાં લેન્સની આગળના ભાગમાં મળશે બરાબર એ કેવું મળશે તો કે એ પ્રતિબિંબ છે એ વધીને મુખ્ય કેન્દ્ર એક ઉપર જઈ શકશે ન્યાથી આગળ જઈ શકશે બરાબર અને એનાથી આગળ જાય તો મોટોની છે એ કેવી થઈ જશે એમ ટેન્સ ટુ ઝીરો એક ઉપર આવશે એટલે એમ છે એ ઝીરો થશે ઓકે નેક્સ્ટ ટાઈમ હું આવીશ ત્યારે કેલ્સી લઈને આવીશ અને લોગ ટેબલ પણ લઈને આવીશ આમાં મજા ના આવે દાખલો ગણવાનું બરાબર એટલે નેક્સ્ટ ટાઈમ આપણે ફરીથી વ્યવસ્થિત રીતે આ બધા દાખલા તો અત્યારે ગણ્યા છે અને ગણતરી કરીને મોકલી દીધી આગળના દાખલાઓ ગણશું ઓકે